नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे कोई पण संख्यानो 11 साथे गुणाकार कई रीते करवो ते शॉर्ट ट्रिक में शीखीशुं। तो आपणे कोई पण संख्या ले लईए के 34 बराबर, 34 नो आपणे 11 साथे गुणाकार करीए छे तो शुं करशुं? तो सौ प्रथम जे अहीं आपेला छे ए संख्याने आपणे अहीं मूकी दईए। केटला छे? 3 अने 4। तो अहीं 3 अने अहीं 4 मूकी दईए छे। पछी वच्चे शुं मूकीशुं? तो वच्चे आ बे संख्याओनो आपणे सरवाळो करी नाखशुं, 3 અને 4 નો સરવાળો। તો 4 અને 3 કેટલા થશે? 7। તો આપણો જવાબ આવી ગયો 374 બરાબર। ચલો એના સિવાય બીજો એક ઉદાહરણ લઈએ। પચીસ નો 11 સાથે ગુણાકાર કરવો છે તો શું કરશું? એનો એક ફરીથી પાછો 2 અને 5 છે તો એ 5 એમને મૂકી દઈશું આપણે 2 અને 5। હવે આ બંને સંખ્યાઓનો સરવાળો 5 + 2 બરાબર કેટલા થશે? તો કે 7 બરાબર। એના પછી લઈએ છે એક ઉદાહરણ, 75 × 11 તો ફરીથી એનો એક પાસો, આ બે સંખ્યાઓને આપણે અહીંયા મૂકી દઈએ છીએ 7 અને 5। આ બે સંખ્યાઓનો સરવાળો કરી નાખીએ તો 7 અને 5 કેટલા થશે ભાઈ? તો કે 7 ને 5 12। તો અહીંયા મૂકી દઈએ છીએ 12। હવે જુઓ અહીંયા 12 આવે છે તો શું કરશું? તો 5 એમને મૂકી દો, 12 નો 2 અને વધી પડે છે 1, તો 7 ને 1 8 આપણો જવાબ આવી ગયો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કઈ રીતે કરવો એના માટેનું શીખીશું શોર્ટ ટ્રિક ની અંદર। તો સૌપ્રથમ તો શું કરવાનું કે જો કે અહીંયા 4 છે, આપણે છે 324 × 11 તો 4 માં આપણે કોની સાથે કરશું ગુણાકાર? 1 સાથે, 4 × 1 = 4 તો અહીંયા કેટલા મૂકશું? 4 બરાબર। અને અહીંયા છે 3 તો 3 નો ગુણાકાર 1 સાથે બરાબર, 3 × 1 = 3। હવે શું કરશું? તો કે જે આ સંખ્યા છે બે સંખ્યાનો સરવાળો કરશું આપણે। ચલો 2 + 4 કેટલા થાય? 6। અહીંયા 3 + 2 હવે આ બે સંખ્યાનો સરવાળો, 3 + 2 બરાબર કેટલા થશે? તો 5। તો આ આપણો જવાબ થઈ ગયો છે ને એકદમ શોર્ટમાં। હવે બીજી એક સંખ્યા આપેલી છે 386, 386 નો 11 સાથે નો ગુણાકાર કઈ રીતે કરવો? તો જો એની એ રીત 6 × 1 એટલે 6 × 1 = 6 પછી આ બે સંખ્યાઓનો સરવાળો 6 + 8 એટલે 8 + 6 એટલે કેટલા થશે? 14। 14 નો ચોગડો આપણે વધી અહીંયા 1 મૂકશું બરાબર। પછી આ બે સંખ્યાઓનો સરવાળો 3 + 8 એટલે કેટલા થશે? તો કે 11 કેટલા થાય? 11 11 હવે આ વધીને આપણે ઉમેરી દઈશું 11 ને 1 12 તો 12 નો બગડો વધી પડી 1। હવે 3 નો ગુણાકાર 1 સાથે, 3 × 1 = 3 અને વધી 1, 3 ને 1 = 4 તો આ આપણો જવાબ થઈ ગયો છે ને એકદમ શોર્ટમાં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।